હવે સમાચારો વિગતવાર. આગામી વિધાનસભાની ચૂંટણીની ચાલી રહેલી કવાયત અને રાજકીય ઉથલપાથલ વચ્ચે પુનઃ એકવાર ભરૂચ જિલ્લાને હવાઈ મુસાફરીનું સ્વપ્ન દેખાડવાની જાહેરાત કરવામાં આવી છે. દેશની નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેલા ભરૂચ જિલ્લામાં ચૂંટણીના વર્ષમાં 30 વર્ષ બાદ હવાઈ ઉડાનની સેવા મળી શકે છે. ઉડ્ડયન મંત્રી પુનેશ મોદીએ મે મહિનામાં અંકલેશ્વરમાં એર સ્ટ્રીક ભૂમિપૂજનની જાહેરાત કરી છે, જે ઉદ્યોગોને કાર્ગો સેવા પૂરી પાડવામાં કારગર નીવડી શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણીની ચાલી રહેલી કવાયત અને રાજકીય ઉથલપાથલ વચ્ચે પુનઃ એકવાર ભરૂચ જિલ્લાને હવાઈ મુસાફરીનું સ્વપ્ન દેખાડવાની જાહેરાત કરવામાં આવી છે. દેશની નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેલા ભરૂચ જિલ્લામાં ચૂંટણીના વર્ષમાં 30 વર્ષ બાદ હવાઈ ઉડાનની સેવા મળી શકે છે. ઉડ્ડયન મંત્રી પુનેશ મોદીએ મે મહિનામાં અંકલેશ્વરમાં એર સ્ટ્રીપ ભૂમિપૂજનની જાહેરાત કરી છે, જે ઉદ્યોગોને કાર્ગો સેવા પૂરી પાડવામાં કારગર નીવડી છે. અંકલેશ્વરમાં એર કનેક્ટિવિટી માટે વર્ષ 2002માં 84 હેક્ટર જમીન ફાળવણી થઈ હતી, જ્યાં ડિસેમ્બર 2021માં ગાંધીનગરથી વિધાનસભાના હિસાબ સમિતિ આવી પહોંચી હતી. સ્તર પર જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજી હતી. યોજનાના 3 દાયકાથી વધુ સમયગાળામાં કેમ ગોંચમાં પડી તે અંગેની માહિતી મેળવી 15 દિવસમાં આ અંગે રિપોર્ટ રજૂ કરવા સૂચન કર્યું હતું. અંકલેશ્વર તાલુકાના અમરપુરાથી માંડવા વચ્ચે હાઈવેને અડીને આવેલ 84 હેક્ટર જમીનમાં વર્ષ 2002માં એર સ્ટ્રીપ સેવા શરૂ કરવા ગુજરાત સરકારે જાહેરાત કરી હતી. જમીન સંપાદન થયા બાદ અનેક વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી. જાહેર હિસાબ સમિતિની ટીમમાં ધારાસભ્ય પૂંજા વંશની આગેવાની હેઠળ વિવિધ ધારાસભ્ય જોડાયા હતા. સાથે સમિતિ સભ્ય ધારાસભ્ય જીતુ સુખડિયા, આત્મારામ પરમાર, અભય જોશિયારા, ભગા ભારત, વિવેક પટેલ, બળદેવજી ઠાકોર, વીરજી થુમર તેમજ સમિતિના સચિવ મેરામણ કંડળિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ અંકલેશ્વર ખાતે હવાઈ પટ્ટીની તેમજ GIDCના હોદ્દેદારો સાથે બેઠક યોજી કાર્યરત વિવિધ ઔદ્યોગિક એકમોની જાણકારી મેળવી હતી. હવે ઉડ્ડયન મંત્રી પુનેશ મોદી અંકલેશ્વર ખાતે આગામી મે મહિનામાં એર સ્ટ્રીપનું ભૂમિપૂજન કરનાર છે, ત્યારે ચૂંટણીના વર્ષમાં આ માત્ર ખાતમુહૂર્ત પૂરતો સીમિત ન રહી વહેલી તકે એર સ્ટ્રીપ કાર્યરત થઈ કાર્ગો સેવાનો લાભ જિલ્લાના ઉદ્યોગોને મળે તેમ તેઓ આશા રાખી રહ્યા છે. 1993માં હવાઈ પટ્ટી જાહેરાત કરાઈ હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વિકસતા ઉદ્યોગને લઈ એર સ્ટ્રીપ બનાવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા 1993માં કરવામાં આવી હતી, જે બાદ 1996થી જમીન એક્વાયર્ડ કરવા માટે તજવીજ શરૂ કરાઈ હતી. જે ભાવ તેમજ અન્ય કારણોસાર સર્જાયેલા વાદવિવાદ વચ્ચે 2002 જમીન સંપાદન કરાઈ હતી. સામોલ વીજ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ઉર્જા મંત્રી પ્લેન રિપેરિંગ માટે સેન્ટર જાહેરાત કરી હતી. હવાઈ પટ્ટી તેમજ કાર્ગો સર્વિસ માટે નાનો પ્લેન રિપેરિંગ માટે સેન્ટર ઊભું કરવાની પણ જાહેરાત 8 વર્ષ પૂર્વે સામોળ ગામ ખાતે કરી 20 જેટલોના સબસ્ટેશન લોકાર્પણ કાર્યક્રમ હાજરી આપવા આવ્યા હતા, ત્યારે તાત્કાલિક ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા જાહેરાત કરી હતી. ત્યારબાદ વધારાની જમીન પણ એક્વાયર્ડ કરી હતી. હવાઈ પટ્ટી માટે 4થી વધુ વાર બજેટ પણ ફાળવવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં હવાઈ પટ્ટી માટે વિધાનસભા બજેટ સત્ર તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ આનંદીબેન પટેલના સમયમાં 100 કરોડ ઉપરાંત ફાળવણી અંગેની પણ જાહેરાત કરાઈ હતી. ભરૂચ જિલ્લાને એર સ્ટ્રીપની જાહેરાત બાદ વડોદરા અને સુરત એરપોર્ટ વધુ ઝડપથી વિકસાવાયા. ભરૂચ જિલ્લામાં 1993-94માં એર સ્ટ્રીપ અંગેની જાહેરાત સરકારે કર્યા બાદ આજે 28 વર્ષ બાદ પણ યોજના માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. જમીન અને દિવાલ ઊભી થઈ રહી છે, પણ આજ દિન સુધી એક પણ પ્લેન ટેકઓફ કે લેન્ડ કરાયું નથી, જે બાદ વડોદરા અને સુરતના એરપોર્ટો વધુ ઝડપથી વિકસિત કરવામાં આવ્યા છે, પણ હજી સુધી ભરૂચ જિલ્લામાં એર સ્ટ્રીપ પણ શરૂ થઈ શકતી નથી. રાજ્ય ગ્રોથ એન્જિન ગણાતા ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ એર સુવિધા વંચિત. ભરૂચ જિલ્લામાં 1979થી અંકલેશ્વર ઔદ્યોગિક એકમનો પાયો નાખ્યા બાદ આજે જિલ્લામાં 9 પૈકી 7 તાલુકો 12,000થી વધુ ઔદ્યોગિક એકમો સ્થપાયા છે, જેમાં એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર બાદ પાનોલી, ઝઘડિયા, દહેજ, ભરૂચ, પાલેજ, વાલિયા અને હવે વિલાયત સાયખા ઉપરાંત જંબુસર ખાતે ઔદ્યોગિક એકમો સ્થપાયા છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી કનેક્ટિવિટી ધરાવે પણ આજે રાજ્યનો ગ્રોથ એન્જિન ગણાતા ભરૂચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ એરની સુવિધાથી વંચિત છે.